नमस्कार मित्रों, हार्दिक स्वागत है तमारू गुजराती इन एज्युकेशन चैनल में। आज आपनो विषय है धोरण 6 विषय संस्कृत चैप्टर बीजू, तेमनु नाम है दक्षिण पादम एटले जमणो पग। हम आपणे जोईए कि आ एक अभिनय गीत है, ते संस्कृत भाषा की जीवंतता ने साबिती आपे छे। संस्कृत भाषा मात्र देवभाषा ज नथी, परंतु ते व्यवहार भाषा पण छे। प्रस्तुत गीत अंग कसरत करवा माटे रचायुं छे। विद्यार्थीओ गीतना शब्दों आ प्रमाणे अंग कसरत के अभिनय करशे। हवे आपणे जोईए प्रश्न पहेलो। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेमनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला कोष्टकमां लखो। तेमां प्रश्न पहेलो छे, दक्षिण पादम शब्दनो अर्थ शो थाय छे? तो आपणे जोईए तेमां आवशे सी, जमणो पग। बीजुं छे, खादाम शब्दनो शो अर्थ थाय छे? तेमां आवशे बी, खाईए। અને ત્રીજું, વામમાં શબ્દનો શો અર્થ થાય છે? તેમાં આવશે સી, ડાબો। ચોથું છે, મંદમ મંદમ શબ્દનો શો અર્થ થાય છે? તેમાં આવશે સી, ધીમે ધીમે। પાંચમું, દક્ષિણ પાદમ પુરસ્કુરુ આ વાક્યમાં શો આદેશ અપાયો છે? તો તેમાં આવશે સી, જમણો પગ આગળ કરો। છઠ્ઠું છે, કુરુ પૃષ્ઠમ શબ્દનો અર્થ શો થાય છે? તેમાં આવશે એ, પાછળ કરો। સાતમું, દક્ષિણ હસ્તમ શબ્દનો અર્થ શો અર્થ થાય છે? તો તેમાં આવશે જમણો હાથ। હજુ આઠમું, હસ્તદ્વયમ શબ્દનો અર્થ થાય છે સી, બે હાથ। નવમું, સર્વાંગ શબ્દનો અર્થ થાય છે બી, બધા જ અંગો। દસમું, સર્વે મિલિત્વા વાક્યનો અર્થ થાય છે બધા મળીને। હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો, ગીતને આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો। તેમાં પહેલું છે, ત્વમ દક્ષિણ પાદમ ગોલાકાર ભ્રમ। બીજું, ત્વમ વામમ પાદમ ખાલી જગ્યા, તેમાં આવશે પુરુષકુરુ। ત્વમ વામમ પાદમ પુરુષકુરુ। ત્રીજું, ત્વમ હસ્તદયમ કુરુ ખાલી જગ્યા, તેમાં આવશે પૃષ્ઠમ। ત્વમ હસ્તદયમ કુરુ પૃષ્ઠમ। ચોથું, સર્વે ખાલી જગ્યા ગાયામઃ, તેમાં આવશે મિલિત્વા। સર્વે મિલિત્વા ગાયામઃ। પાંચમું, સર્વે મિલિત્વા ખાલી જગ્યા, તેમાં આવશે સર્વે મિલિત્વા નૃત્યામઃ। છઠ્ઠું, ત્વમ સ્વયં ગોલાકારમ ખાલી જગ્યા, તેમાં આવશે ત્વમ સ્વયં ગોલાકારમ ભ્રમઃ। પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચા અને ખોટા વિધાનો સામે ખોટાને નિશાની કરો। તેમાં વિધાન પહેલું છે, બાળકો જમણો પગ આગળ કરો, આ વિધાન સાચું છે। બીજું, હે બાળક તું ડાબો પગ જમણેથી કર, આ વિધાન ખોટું છે। ત્રીજું વાક્ય છે, બાલઃ યયમ ત્વરિતમ ભ્રમતઃ, આ વિધાન ખોટું છે। ચોથું, હસ્તદયમ કુરુ પૃષ્ઠમ, આ વિધાન સાચું છે। પાંચમું, બધા જ અંગો આગળ કરો, આ વિધાન સાચું છે। આપણે જોઈએ પ્રશ્ન ચોથો, નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દો ગીતમાંથી શોધીને લખો। તેમાં પહેલું, જમણો પગ દક્ષિણ પાદમ, બીજું ડાબો હાથ એટલે કે વામમ હસ્તમ, ત્રીજું ધીમે એટલે મંદમ, ચોથું બધા જ અંગ એટલે સર્વાંગમ, પાંચમું રમીએ એટલે ખેલા, અને છઠ્ઠું પોતે એટલે સ્વયં। પ્રશ્ન પાંચમો છે, નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। તેમાં પહેલું છે, પુરઃ, તેમાં આવશે પુરુષતાદ, બીજું મંદમ એટલે શનેહ, ત્રીજું હસ્તમ એટલે કરહ, ચોથું પૃષ્ઠમ એટલે પશ્યાત, પાંચમું ગોલાકારમ એટલે ચક્રકારમ, છઠ્ઠું ખાદામ એટલે ભક્ષયામઃ। છઠ્ઠું, નીચે આપેલા શબ્દ સુંદર અક્ષરે સાચે જોડણી સૂત્ર સાથે લખો। તેમાં પહેલું છે, દક્ષિણ પાદમ એટલે દક્ષિણ પાદમ, બીજું ભ્રામયતમ ભ્રામય તમ્ર, ત્રીજું પૃષ્ઠમ પુષ્ઠમ, ચોથું ગોલાકારમ ગોલાકારમ, પુરુષકુરુ તેમાં આવશે પુરુષકુરુ।
मिलित्वा मिलित्वा। आपणे જોઈએ પ્રશ્ન 7નો, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો। તેમાં પ્રશ્ન પહેલો છે, દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું છે? તેનો ઉત્તર છે કે આ ગીતમાં જમણા પગને આગળ પાછળ ફેરવવાનું કહ્યું છે। બીજું, દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે? તેમાં ઉત્તર આવશે, આ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ઘૂમવાનું કહ્યું છે। ત્રીજું, દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોની કસરત કઈ રીતે કરવાનું કહેવામાં આવ્યું છે? તેનો ઉત્તર આવશે, બંને હાથોને આગળ પાછળ કરી ધીમે ધીમે ઘૂમવાનું કહ્યું છે। ચોથું, દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે? તેમનો જવાબ છે, શરીરના બધા અંગોને આગળ પાછળ કરી ફેરવવાનું કહ્યું છે। પાંચમું, દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે? તેનો ઉત્તર આવશે કે આ ગીતમાં આપણને બધાને ગોળ ગોળ ઘૂમવાનું કહ્યું છે। છઠ્ઠું, સર્વે મિલિત્વા શ્લોકમાં સાથે મળીને શું શું કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે? તેમનો ઉત્તર છે કે આ શ્લોકમાં આપણે સૌ મળીને રમીએ છીએ, ગાઈએ છીએ, ખાઈએ છીએ અને નાચીએ છીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે। પ્રશ્ન 8મો છે, નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરો। તેમાં પહેલું છે, દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ, દક્ષિણ હસ્તમ કુરુપૃષ્ઠમ, મંદ મંદ ભ્રામયતમ ગોલાકાર સ્વયં ભ્રમ। તેમનો અનુવાદ છે, જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ઘૂમો। બીજો શ્લોક છે, હસ્તદયમ પુરુષ કુરુ, હસ્તદયમ કુરુપુષ્ટમ, મંદ મંદ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ। તેમનો અનુવાદ છે, બે હાથ આગળ કરો, બે હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો। ત્રીજો છે, સર્વે મિલિત્વા ખેલામ, સર્વે મિલિત્વા ગાયામ, સર્વે મિલિત્વા ખાદામ, સર્વે મિલિત્વા નૃત્યામ। તેનો ગુજરાતી અનુવાદ, આપણે બધા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ખાઈએ છીએ અને બધા મળીને નાચીએ છીએ। પ્રશ્ન 9, નીચેના શ્લોકો પૂર્ણ કરો। તેમાં પહેલું છે, દક્ષિણ પાદમ સ્વયં ભ્રમ, તેના આપણે શ્લોક જોઈએ, દક્ષિણ પાદમ પુરુષ કુરુ, દક્ષિણ પાદમ કુરુપુષ્ટમ, મંદ મંદ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ। બીજું, સર્વાંગહી સ્વયં ભ્રમ। બીજો શ્લોક જોઈએ, સર્વાંગહી પુરુષ કુરુ, સર્વાંગહી કુરુપુષ્ટમ, મંદ મંદ ભ્રામયતમ ગોલાકાર સ્વયં ભ્રમ।